हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल। वेलकम टू परिश्रम ऑनलाइन एजुकेशन। आज आपणे आ वीडियो में गुजराती स्टैंडर्ड 9 चैप्टर नंबर 9 पारखू पाठनो अभ्यास करीशू। आ पाठ पारखू एटले शू हूँ तमने एक कहेवत कहूँ छूँ, तेनाथी तमने थोड़ोक अंदाज आवी जशे। ए झेरना पारखा न होय, આપણે ઝેરને ટેસ્ટ કરવાનું ન હોય કે તેને ચાખવાનું ન હોય, એનું પારખું કરવાનું ન હોય, એટલે કે એની પરીક્ષા કે એની કસોટી કરવાની હોય નહીં। એટલે પારખું મતલબ કસોટી કરવી તેવું થાય છે। કોઈને પૂરેપૂરા જાણવું હોય કે કોઈનું કસોટી કરીએ તેને પારખું કહેવાય છે। પારખું પાઠના લેખક છે જયંતિ દલાલ। જયંતિ ઘેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું। તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા। જવનિકા પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેના પ્રગતિશીલ એકાંકીના સંગ્રહો છે। રંગતોરણ બાળ નાટકોનો સંગ્રહ છે અને ઉત્તરા, જૂથવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડખે પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। ધીમુ અને વિભા તથા પાદરના તીરથ એ એની પ્રગતિશીલ નવલકથાઓ છે। તેમણે જગવિખ્યાત નવલકથાઓના ઉત્તમ અનુવાદ કર્યા છે, એટલે કે તેણે ટ્રાન્સલેશન કર્યું છે। હવે આ પાઠની થોડીક પ્રસ્તાવના આપણે જોઈ લઈએ। આ પાઠનો સાહિત્ય પ્રકાંગ એકાંકી છે। એકાંકી એટલે એક અંકવાળું નાટક। આ હળવા એકાંકીમાં એક બેકાર ડોક્ટરની બળાસ, ગેરસમજ અને ગફલતને કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે। સાદા પણ ચબરાક સંવાદો અને પ્રસંગોની ચતુરાઈભરી ગોઠવણી આ કૃતિને છેલ્લે સુધી આપણને આસ્વાદ રાખે એવી બનાવી છે। એકાંકીમાં લેખકે બે ચોટસીત કરી છે। કઈ? પહેલી તો ડૉક્ટરને પહેલાં મનમોહનદાસની અને પછી નરરત્ન મણિરાવની ઓળખ મળે છે, ત્યારે આ એકાંકી તખતા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણ ધરાવે છે। આ એકાંકીમાં 5 પાત્રો છે। કયા કયા? ડૉક્ટર પિયુષ, અનિરુદ્ધ એટલે ડૉક્ટર પિયુષનો જે ફ્રેન્ડ છે તે અનિરુદ્ધ, મનમોહનદાસ, નરરત્ન મણિરાવ અને ગમન, આ 5 પાત્રો અહીંયા છે। અને સ્થળ છે દવાખાનું અને સમય છે સવારના 10. હવે અહીંયા દવાખાનામાં શું બને છે એનું વાત અહીંયા કરી છે। ડૉક્ટર કહે છે હમણાં જ વિઝિટેથી આવ્યો। હવે તેનો ફ્રેન્ડ છે અનિરુદ્ધ હોય છે, તે ત્યાં બેઠો હોય છે, તે કહે છે હવે રાખને ભાઈ, એટલે હવે મને ખબર છે ભાઈ કે તું કેવો વિઝિટે, એટલે કે તું જાસ એ મને ખબર છે, એવું એને કહે છે। ડૉક્ટર કહે છે અનિરુદ્ધ, એટલે એમ કે ખીચાઈને એમ કહે છે અનિરુદ્ધ એવું શું બોલે છે, એટલે અનિરુદ્ધ કહે છે શું છે, એટલે ડૉક્ટર કહે તમે આમ ને આમ એમ કહીને એ વાક્ય છોડી દે છે અને પછી બોલવા જાય છે કે સે, એટલે એ એમ કહે છે કે તમે તો સાવ મને આવું ને આવું કહેતા હો છો, અને આમ કહીને તે કંઈક બોલવા જાય છે। તો અનિરુદ્ધ કહે છે એને જે બોલવા કંઈક જતો હોય છે ત્યારે અનિરુદ્ધ એને વધ વચ્ચેથી અટકાવીને કહે છે પછી તમે શેનો કંઈ મરે છે, એટલે તે ડૉક્ટર અને અનિરુદ્ધ બે ફ્રેન્ડ હતા અને બે એકબીજાને તુકારે કહેતા હતા, તો આજે ડૉક્ટરે તેને તમે કહ્યું તેથી અનિરુદ્ધ ખીજમાં કહે છે કે તમે કે શેનો મને કહે છે એમ। ડૉક્ટર કહે છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તું સમજતો નથી, મારા સ્ટાફના દેખતા, એટલે એમ કહે છે તું કાંઈ સમજતો નથી, મારો જે આ સ્ટાફ છે એના દેખતા હું તને કેમ તું કહું એમ। એટલે અનિરુદ્ધ આ સાંભળીને અનિરુદ્ધ ખડખડાટ હસવા લાગે છે અને મજાકમાં કહે છે કે તારો સ્ટાફ, હા 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 હા, એટલે એમ કે તારો સ્ટાફ છે એમ કરીને ફરી હસવા લાગે છે। એટલે ડૉક્ટર એમ કહે છે કે આઈ મીન માય કમ્પાઉન્ડર,
એટલે ડૉક્ટર ત્યાં કાંઈ એટલો મોટો સ્ટાફ હતો નહીં, એક તેનો કમ્પાઉન્ડર જ હતો, એટલે એને ડૉક્ટર એને પોતાના સ્ટાફમાં ગણે છે. અનિરુદ્ધ કહે છે, સાથે પેલા નોકરને પણ ગણાવને, મહિને 8 આના પર ખાવે છે કે બધું પીડે પાને. એટલે એમ કહે છે, કોલો તારને જે નોકર આવે છે ને થોડું ઘણું કામ કરવા માટે, એને પણ ગણાવને, એ પણ આ એને તું મહિને 8 આના પર ખાવે છે ને, એટલે કે 8 આના એને આપે છે કે બધું પીડે ચોપડે, એટલે કે ખોટે ખોટો હિસાબ જ રાખશે, એમ બધું ખોટું જ છે એવું કહે છે ડૉક્ટર. આ સાંભળીને ડૉક્ટર કહે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. એટલે એમ કહે છે કે હું નથી જાણતો તું મને શું શીખવવા માગે છે એ. એટલે અનિરુદ્ધ કહે છે, એમ કહે છે કે પહેલાં તું તારી જાતે શીખને. બોલો એમ કહે છે કે તું મને શું શીખવવા માગે છે, એ તું મને કહેવા શું માગે છે. એટલે અનિરુદ્ધ એમ કહે છે કે તું પહેલાં તારી જાતે શીખને. એટલે ડૉક્ટર કહે છે કે એટલે તારે કહેવું છે શું. અનિરુદ્ધ આવું કહે છે એટલે ડૉક્ટર પૂછે છે, તો તું કહેવા શું માગે છે. અનિરુદ્ધ કહે છે, હું એમ કહું છું કે આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુ સ્થિતિથી મને વ્યાફેલ કરવાની સભ્યતા આપે શીખી લેવી જોઈએ. એટલે એમ કે તમારે અહીં, અનિરુદ્ધ એમ કહે છે ડૉક્ટરને કે તારે કાંઈ જ કામ નથી તમારે, એ મને બરાબર ખબર છે, પણ તમે એ વસ્તુથી મને સમજાવી દો, મને એ વસ્તુથી વાકેલ કરાવવો, એવું તમે ક્યારે એવી સભ્યતા શીખશો કે તમે સાચું બોલી જાઓ કે તમે અહીંયા કશા જ કામ વગર બેઠા છો એવું. ડૉક્ટર કહે છે, વારું મોટા થોથામાં મોં ખાલે છે, એટલે ત્યાં અહીંની આગળ આખી જાડી જે બુક પડી હોય છે તેની અંદર તે મોઢું નાખી અને વાંચતો હોય એવું કરે છે. એટલે અનિરુદ્ધ કહે છે, જો ભાઈ એમ દેખાડે પંડિતાએ મળતી હોત તો પેલો છગનો જોશીનો અવતાર ગણાત. એટલે અનિરુદ્ધ શું કહે છે કે ડૉક્ટર જેવું ઓલું બુકમાં મોઢું નાખીને વાંચવાનો પ્રયત્ન કરે છે, તો અનિરુદ્ધ એમ કહે છે કે જો ભાઈ તું આવી રીતે દેખાડો કરે તો એનાથી પંડિતાઈ મળતી હોય, એટલે કે જો આવી રીતે દેખાડો કરીએ અને એનાથી જો આપણે હોશિયાર બની જવાતું હોય, જો મોટા પંડિત બની જવાતું હોય, તો પેલો છગનો જોશીનો અવતાર ગણાત. તે છગન છે તે પોતે મોટે એવું કહે છે કે હું મોટો જ્યોતિષ છું, આવું તેઓ બડાસ કરતો હોય છે. તો એમ કહે છે કે જો આવું હોત તો તે મોટો જોશીનો અવતાર ગણત શકાત. ડૉક્ટર કહે છે, ભાઈ હવે ટૂંકું પતાવીશ. એટલે ડૉક્ટર કંટાળીને એમ કહે છે, હા ભાઈ હવે તું ટૂંકું પતાવને. એટલે અનિરુદ્ધ કહે છે, અલે ભલા આદમી, ઉલટો ઉપકાર માન કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. એટલે અનિરુદ્ધ એમ કહે છે કે તું મને આવું કહે છે એના કરતાં તું મારો ઉલટાનો ઉપકાર માન, મારો આભાર માન, શું કામીને કે તું અહીંયા દુકાનમાં એકલો બેઠો હોય છે, એટલે એકલા બેઠા બેઠા તું માખો માર, એને બદલે હું અહીંયા તારી સાથે વાત કરવા આવું છું અને તને માખ મારવાની જે હિંસા થાય, માખી મારવાથી જે હિંસા થાય એમાંથી હું તને બચાવી લઉં છું. એટલે ડૉક્ટર એમ કહે છે, હવે એટલે તું અહીં લડવા જ આવ્યો છો ને. એટલે ડૉક્ટર એને પૂછી લે છે કે તું હવે અહીંયા લડવા જ આવ્યો છે ને. એટલે અનિરુદ્ધ કહે છે, અરે ભાઈ લડીએ ક્યાં પાલવે, હવે લડી હું તારી સાથે લડું તો એ કેવી રીતે પોસાશે, જો આપણે બે લડીએ તો ચોક્કસ તું જ મને તમાચો મારે, મારો આ હલતો દાંત પડી જાય, મારે નવો નખાવો પડે, તારે મફત નાખી દેવો પડે, તું કમાતો હોય તો ઠીક છે પણ એમ કહે છે કે જો આપણે બે લડીએ તો તું મને તમાચો માર, એટલે મારો જે હળતો દાંત છે એ તો પડી જ જાય, અને જો પડી જાય તો પછી એની ઈલાજ તો તારે જ કરવો પડે, અને જો તું મારી પાસેથી કંઈ પૈસા તો લેવાનો નથી, તને જો કંઈ કદાચ કોઈ બીજો પેશન્ટ આવે અને બે પૈસા મળતા હોત તો કંઈક ઠીક વાત છે એમ. એટલે ડૉક્ટર એમ કહે છે, હમબંગ એ હે હમબંગ બંગમાં હું કાંઈ ન જાણું. એટલે એમ કહે છે કે ડૉક્ટર એમ કટાક્ષમાં કહે છે, સારું. એટલે ઓલો અનિરુદ્ધ કહે છે, એમ સાચું ખોટું છે ને એ હું કાંઈ ન જાણું એમ. એટલે ડૉક્ટર કંટાળી જાય છે આવી વાતથી, અને ત્યારે એ એવું કહે છે કે ત્યારે આપ જાણો છો શું. એટલે એ એમ કહે છે કે ઓલો અનિરુદ્ધ એમ કહ્યું કે હું તો કાંઈ જાણતો નથી. એટલે ડૉક્ટર કંટાળીને એમ કહે છે, તો તું જાણે છે શું એમ. એટલે અનિરુદ્ધ કહે છે, અરે હા યાર બરાબર યાદ આવ્યું ડૉક્ટર દોસ્ત. એમ કહે છે કે જ્યારે એને ડૉક્ટર એને યાદ કરાવ્યું ને ત્યારે એમ કહે છે, હા 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 બરાબર મને યાદ આવી ગયું, હું અહીં સુકામેને આવ્યો તો એ મને બરાબર યાદ આવી ગયું. ડૉક્ટર દોસ્ત એટલે પોતાનો જે ફ્રેન્ડ છે એને યાદ છે, દોસ્ત ડૉક્ટર એવું કહે છે.
कारण के जो एने तुकारे कहे तो डॉक्टर ने एना कंपाउंडरनी हाजरी में आ वस्तु खराब लागे छे। तेथी अनिरुद्ध तेने डॉक्टर अने दोस्त कहे छे। डॉक्टर कहे छे, भाई हवे तो तू नाम पाड़े तो उपकार। એમ કહે છે કે હવે જો ભાઈ તું શું કરવા આવ્યો છું, શું કામ છે તેનું નામ પાડને તો તારો આભાર। એટલે અનિરુદ્ધ કહે છે, પણ અલ્યા પિયુષ, એ પિયુષ એવું કરીને એ અટકી જાય છે। કહે છે, નોનસેન્સ, ડૉક્ટર પિયુષ રાયજી કહો। એમ કહે છે કે તને કંઈ ખબર નથી પડતી, તું સેન્સ નથી તારામાં કે તું એવું કહે કે ડૉક્ટર પિયુષ રાયજી એમ કર, કે કારણ કે મારા કમ્પાઉન્ડર મારા સ્ટાફની હાજરીમાં તું મને પિયુષ નો કહે, પણ શું કહે, ડૉક્ટર પિયુષ રાયજી। આ સાંભળીને અનિરુદ્ધ કહે છે, એ તો પાટિયા ઉપર લખવાનું બોલવાનું નહીં, પણ ડૉક્ટર એ તો એમ કહે છે કે તારું જે અહીંયા તે ડૉક્ટરનું બોર્ડ મારી લીધું છે ને એની અંદર ફક્ત પિયુષ રાયજી લખવાનું, પણ મારા બોલવાનું નહીં। પણ ડૉક્ટર પાછું એ ડૉક્ટર કહીને જ વાત ચાલુ કરે છે અને કહે છે, એ હજી અધૂરી વાત હોય છે ત્યાં ડૉક્ટર બોલે છે, ખીજાઈને કહે છે, છે શું તે કહે ને। એટલે હવે ખીજમાં એને બહુ જ ખીજ ચડે છે આવી વાતોથી, અને તે એમ કહે છે, હા ભાઈ તો તું કહે ને હવે શું છે એ। એટલે અનિરુદ્ધ કહે છે, એ જ ખીજાતો હોય તો રહે ને તું તારે જ ત્યાં, હું ચાલ્યો, હું પછી કાંઈ ન થાય તો દોગામી ના દેતો। એટલે હવે જ્યારે આવી રીતે ઓલો ડૉક્ટર એને ખીજાણો, ત્યારે અનિરુદ્ધ શું કહે છે કે રીસમાં એવું કહે છે કે તું ખીજાતો હો તો તું તારે તું રે અહીંયા અને હું તો આ ચાલ્યો, પછી ભલે જે કાંઈ થાય એનો મને કાંઈ દોષ દોગામી ના દેતો, એટલે કે તેનો પછી કાંઈ મને દોષ દેતો નહીં। એટલે ડૉક્ટર કહે છે, વારું, રિવોલિંગ ચેરમાં પડખું ફેરવે છે, એટલે એ શું કરે છે, રિવોલિંગ ચેરમાં બેઠા હોય છે ને તેમાંથી આમ ફ્રન્ટમાં લઈને પડખું ફેરવી દે છે અને કહે છે, વારું, સારું એમ। એટલે અનિરુદ્ધ કહે, સારું, ઊભો થાય છે, એટલે એ એમ કહે છે, વાંધો નહીં, હું ઊભો થાય છે જવા માટે થઈને એમ। એટલે ડૉક્ટરે એને કહી જ દે છે કે આવજે, તો અનિરુદ્ધ કહે છે, શું કામ, અપમાન સહેવા, ઉલટું તારા ભલા માટે આવીએ ત્યારે તો તું। એટલે ડૉક્ટરે જ્યારે એને એમ કીધું, એ જવા તૈયાર થાય છે ત્યારે ડૉક્ટરે એને એમ કીધું કે સારું તો તું આવજે, તો એ એમ કહે છે કે શું કામ એને હું અહીંયા આવું, તું જે મારું અપમાન કરસ એમાં એ સેવા માટે જ મારે અહીંયા આવું, ઉલટું તારા ભલા માટે હું અહીંયા આવ્યો તો, અને તે તો એમ કહીને એ વાક્ય મૂકે છે। ત્યાં તો ડૉક્ટર કહે છે, જરા સભ્યતાથી બોલતો હતો, એ ડૉક્ટર એને એમ કહે છે કે હું તારી સાથે એવું ન કરું, પણ તારે જોરું ધ્યાન રાખીને સભ્યતાથી બોલતો હોય તો। એટલે અનિરુદ્ધ સામુ કહે છે, સભ્યતા, પણ હું શું કહેતો તો, માથું ખંજવાડતા, હા એ કહે છે સભ્યતા, પછી જાણે કે એ અહીંયા શું કહેવા આવ્યો હોય છે ને એ ભૂલી જાય, તેથી માથું ખંજવાડીને કહે છે, હા બરાબર યાદ આવ્યું, ડૉક્ટરની પીઠ થાબડી, સાબાસ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન। એટલે હવે એને આમ વિચારે છે કે હું અહીંયા શું આવ્યો તો, પછી એને અચાનક યાદ આવે છે, એ કહે છે ડૉક્ટરની પીઠ થાબડીને, ડૉક્ટરને પીઠ ઉપર આમ થપ્પો, હાથથી થપ્પો મારી, અને પછી કહે છે કે સાબાસ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન, એટલે એમ કે તને અભિનંદન એમ। એટલે ડૉક્ટર મલકાતો તો ગયા, પણ એ એમ કહે છે, બહુ મોડા એમ, તું તો ક્યારનો આવ્યો છો અને મારી એન્ગેજ થઈ છે તેના તું મને કોંગ્રેચ્યુલેશન કહેવા આવ્યો તો અને આવ્યો છો એ મોડો, તો અનિરુદ્ધ કહે છે, બેટર લેટ ધેન નેવર, પણ ધીરજના ફળ મીઠા છે એ વાત તે સાબિત કરી હો, નીલું જેવી છોકરી આખી નાતમાં તને ન મળત, હા હા। એટલે એ એમ કહે છે કે આમ તો સાચી વાત છે કે જે તે જે ધીરજ રાખી એના તને મીઠા ફળ મળ્યા છે, કે આપણી આખી નાતમાં તું જો ગોતવા જાત તો તને નીલું જેવી છોકરી મળત નહીં, એમ કરીને તે હસવા લાગે છે। ડૉક્ટર આમ સંતોષથી હાસ્ય હોય ને એવી રીતે એમ કહે છે કે જોજે કાંઈ હૃદય ઉભરાઈ ન જાય, એટલે એ એવું કહે છે કે જોજે હો તારા મનમાં કાંઈ બીજી વસ્તુ ન આવી જાય એમ। એટલે અનિરુદ્ધ કહે છે, પણ ડૉક્ટર તારી પરીક્ષા હવે છે એ ખબર છે, એમ કહે છે, ભલે તે નીલું આરે સગાઈ કરી લીધી, પણ હવે જે તારી પરીક્ષા થવાની છે એ તને ખબર છે। એટલે ડૉક્ટરને તો આવી કાંઈ ખબર નહોતી હોતી, એટલે એ કહે છે કે ના કેમ વારું, એટલે એમ કે ના મને નથી ખબર કેમ કેવી રીતે મારી પરીક્ષા થવાની છે એમ। એટલે અનિરુદ્ધ શું કહે છે કે તારા સસરા તને જોવા પરખવા આવ્યા છે, કે તારા સસરા છે ને અહીંયા ગામમાં તને જોવા અને જાણવા માટે આવ્યા છે। ડૉક્ટરને બરાબર આશ્ચર્ય થાય છે, તે આમ ક્વેશ્ચન પૂછે છે કે મારા સસરા એ જીવે છે, એટલે એમ છે કે એ હજી જીવતા છે। એટલે અનિરુદ્ધ ત્યારે કહે છે,
ત્યારે એટલે એમ કે તને શું લાગે છે, એ જીવે જ છે એમ. જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. એટલે એમ કહે છે કે જો આજના જે યુવાનો છે એ વચ્ચે ન આવે તો એ એટલા યંગ જેવા છે કે જાણે કે બીજી વાર પોતે લગ્ન કરી શકે, એવી એ લગ્ન કરવા માટે નામ નોંધાવી શકે તેવા છે. એટલે ડૉક્ટર હવે પૂછે છે કે તે અહીં આવ્યા છે, પ્રશ્ન એને પૂછે કે તે અહીં આવ્યા છે. એટલે અનિરુદ્ધ કહે છે હા, આજે સવારે જ મેલમાં આવ્યા, એટલે કે ગાડીમાં આજ સવારે જ આવ્યા અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે, એટલે જેમાં આવ્યા હતા અને હમણાં જ આ બાજુ પગલાં થશે એટલે આ બાજુ તે આવતા હશે. ડૉક્ટર કહે છે પણ કાંઈ કહ્યા કેવડાવ્યા વિના, એટલે એમ કે કાંઈ કીધું કે કેવડાવ્યું કે કાંઈ તો છે નહીં, એમનેમ તે આવશે. એટલે અનિરુદ્ધ એમ કહે છે કે ઘેલો રે ઘેલો, એમને તો કશી જ તૈયારી વિના જ તને જોવો હશે, એટલા માટે એમ કહે છે તું તો ગાંડો છે ગાંડો, એને તું કંઈ તૈયારીમાં ન હોય અને તારી જે પોઝિશન છે એ જોવા માટે જ તે તને કીધા વગર આવતા હશે. એટલે ડૉક્ટર શું કહે છે, ધેટ ઇઝ સ્ટ્રેન્જ, એટલે એમ કહે છે કે આ તો સારું બહુ છે એમ. એટલે અનિરુદ્ધ કહે છે તારા વિવાહ જેટલું, એટલે પાછી અહીંયા અનિરુદ્ધ એની મસ્કરી કરે છે કે આ બધું તારા વિવાહ જેટલું જ સ્ટ્રેન્જ છે એમ. એટલે ડૉક્ટર કહે છે પણ અનિરુદ્ધ મારે શું કરવું, હું તો એમને ઓળખતો પણ નથી. એટલે એ અનિરુદ્ધને ડૉક્ટર મૂંઝાઈ જાય છે અને પૂછે છે કે હવે મારે શું કરવું અનિરુદ્ધ, કારણ કે હું તો અહીંયા આવશે તો એને ઓળખતો પણ નથી. એટલે અનિરુદ્ધ શું કહે છે કે શ્યોરલી ધેટ ઇઝ સ્ટ્રેન્જ, ડૉક્ટર દીથે પણ નહીં. એટલે અહીંયા પાછી એ મજાક કરે છે કે હા બરાબર છે, ડૉક્ટરને જોવા હોય પણ તો પણ એ દેખાય નહીં એવું. એટલે ડૉક્ટર કહે છે અલે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. એટલે એમ કે એમ કહે છે કે જો મેં મારા સસરાને જોયા તો નથી પણ અત્યાર સુધી મેં એનું નામ પણ સાંભળ્યું નથી. અનિરુદ્ધ કહે છે તો તારે સાંભળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું. એમ કહે છે કે જો તેનું નામ ન સાંભળવું હોય અને તું એને કાંઈ પણ ઓળખતો ન હો ને તો તારે તે સાંભળવા જેવું છે, કારણ કે જૂના જમાનાના છે એમ, તે પહેલાંના જમાનાના છે અને જરાક વહેમી સ્વભાવના છે. એટલે ડૉક્ટર કહે છે ત્યારે તો કમ ભક્તિ, એટલે ત્યારે તો ઉપાધિ છે એમ. એટલે અનિરુદ્ધ કહે છે પૂરી પૂરેપૂરી ઉપાધિ છે અને એ દવાખાનું બતાવી આ બધાના ભપકામાં ન અંજાયાને તો. એટલે એ શું કહે છે કે જો આ તે જે દવાખાનું બનાવ્યું છે એ દવાખાનું જોઈ અને એ જે તે સારું ભપકાદાયક બનાવ્યું છે એ જોઈને જોઈ એ નહીં અંજાય, તેને સારું નહીં લાગે તો તો. એટલે એટલું બોલે છે ને એટલે ડૉક્ટર એમ કહે છે તો શું, એમ કે તું શું કહેવા માગે છે. એટલે અનિરુદ્ધ ચપટી વગાડીને આંગળીથી એક વર્તુળ દોરે છે અને કહે છે શું શું વિવાહ ફોક. એટલે એમ કહે છે જાણે કે આમ સર્કલ દોરે છે અને સાઈડમાં આમ સર્કલને રાઉન્ડ મારીને બે જણા જે પતિ પત્ની હોય છે તે ફેરા ફરતા હોય એવું એનું કહેવાનું મતલબ છે કે તો પછી શું, કેમ કે તારી જે સગાઈ થઈ છે એ ફોક થઈ જશે એમ. એટલે ડૉક્ટર પણ કહે છે પણ મારે કરવું શું, તું ઓળખે છે ને. એટલે એ એમ કહે છે કે વાત તારી વાત સાચી છે પણ મારે કરવું શું એમ, હવે તો હું મૂંઝાણું. એટલે અનિરુદ્ધ કહે છે હા ડીઠે અને નામે બંને રીતે. એટલે એ એમ કહે છે કે તું એને ઓળખશે એમ કે મારા જે સસરા છે એને. એટલે ઓલો અનિરુદ્ધ એમ કહે છે હા મેં એને ડીઠે એટલે એને જોયા છે અને એને નામ સરનામાથી પણ હું એને ઓળખું છું. એટલે ડૉક્ટર કહે છે એ કેવા છે, એવું એને પૂછે છે કે એવું કેવા છે એને, કેવા કપડાં પહેર્યા છે ને, કેવા માણસ છે એમ. એટલે અનિરુદ્ધ તો સાવ ઠંડો હોય ને એવી રીતે ઠંડા કહી લે છે, કે છે કે માણસ જેવા માણસ, કેવા હોય માણસ જેવા તે માણસ છે એમ. એટલે ડૉક્ટર શું કહે છે, અરે દોસ્ત માય ડિયર ફ્રેન્ડ હેલ્પ મી હેલ્પ મી. હવે ડૉક્ટર જરાક નરમ પડ્યા છે અને તે અનિરુદ્ધને રિક્વેસ્ટ કરીને કહે છે કે ફ્રેન્ડ તું મને કાંઈક મદદ કર, તું મને કાંઈક મદદ કર. એટલે અનિરુદ્ધ કહે છે હું મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. એટલે એ એમ કહે છે હવે એને યાદ કરાવે છે કે ત્યારે તું મને કહેતો હતો ને આગળ બે જણા ફ્રેન્ડ બે વાત કરતા હોય છે ત્યારે. એટલે એ એમ કહે છે હા હવે તો મારે છે ને સભ્યતા છે ને એ શીખવા જવું પડશે એમ. એટલે ડૉક્ટર કહે છે ઓ ભાઈ અનિરુદ્ધ આવી ફેટલ જોક, એટલે આવી ખરાબ જોક તું કહે છે એમ. એટલે અનિરુદ્ધ કહે છે શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું.
એમ ડૉક્ટર પિયુષ રાયજી, ડૉક્ટર પિયુષ રાયજી. એટલે અનિરુદ્ધ એમ કહે છે, શું થાય હવે તો આપણે બોલતા પણ શીખવું પડશે, કારણ કે એણે પહેલાં એમ કીધું હતું ને કે પિયુષ, તો ડૉક્ટરે શું કીધું હતું, તું પિયુષ રાયજી, પિયુષ રાયજી બોલાવજે. એટલે અહીંયા એ પોતે જાણે કે આમ ગોખતો હોય ને આની મજાક કરતો હોય ને એવી રીતે કહે છે પિયુષ રાયજી, ડૉક્ટર પિયુષ રાયજી. હવે ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરનો એક પાર્ટ આપણે અહીંયા પૂરો કરશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સેકન્ડ પાર્ટ કરશું. એટલે કે આ ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ સેકન્ડ વિડીયોમાં. ઓકે, બાય, થેન્ક યુ સો મચ.